મારવાડમાં આજથી 25 વર્ષ પહેલા નહીં, 20-10 વર્ષ પહેલા પણ મેરેજ થતા તો મારવાડમાં થતા હતા. બંદા હતા, લુણાવા, બાલી, બેડા, આ બધા ગામના બંદા હતા. મેરેજ મારવાડમાં જઈને કરવાના, ગમે તેવો કરોડપતિનો બાપ હોય, હોટલમાં નતો કરી શકતો, મારવાડમાં જતા હતા. આજે રાજસ્થાનીઓના મેરેજ ક્યાં થાય? કામાં, હોટલમાં, રિસોર્ટમાં. 10 વર્ષમાં વાઇસા વારસા થઈ ગયું. અને એ જમાનામાં જયારે મારવાડમાં મેરેજ થતા હતા ને, ત્યારે 5 દિવસનો શું રખાતો હતો? પરમાત્મા ભક્તિનો મહોત્સવ રખાતો. સાચી વાત. ગુરુ મહારાજને બોલાવા હતા, પ્રવચન થતા હતા, મહોત્સવ થતા હતા, જીવ દયા કરાય, પાઠશાળાની અંદર મોટી રકમની પ્રભાવનાઓ કરાય. આ રીતના લગ્નનો 5 દિવસનો મહોત્સવ, આજ 5 દિન કા ઉત્સવ રખા. આજ મેરેજ મે ભી 5 દિન કા ઉત્સવ હોતા હૈ, લેકિન ઉસકા ડેસ્ટિનેશન મંદિર નહીં. બોલીએ જરા, 5 દિન કા ઉત્સવ કહાં કહાં હોતા હૈ? જલ્દી બોલો. એક દિવસ ડાંડિયા પાર્ટી, એક દિવસ ડીજે પાર્ટી, એક દિવસ કોકટેલ. યે ક્યા હૈ? ઇસમે કોકટેલ સુના થા, ઇસમે કોકટેલ આ ગયા. પછી બેચલર પાર્ટી, ये सब नया नया सुन रहा हूं. ये तो पार्टी में ही 5 दिन चले गए. कुल पार्टी, पूल पार्टी, એટલે પૂલ ઉપર ચાલવાનું, સ્વિમિંગ પૂલ. કેટલા નીચે ઉતર્યા, કેટલા નીચે ઉતર્યા. તમારા બાપા અને તમારા દાદાએ લગ્ન કર્યા હશે ત્યારે કેટલો ખર્ચો થયો હશે? અને આજે તમારા દીકરાના તમે લગ્નમાં જે ખર્ચા કરી રહ્યા છો, મને કહેવા દો, તમે આ સંપત્તિનો સદુપયોગ નથી કરતા, સંપત્તિનો દુરુપયોગ કર્યા. દુરુપયોગ નહીં, આ લક્ષ્મીની ભયંકર તિરસ્કાર. આટલી હદે જઈનો નીચે ઉતરી ગયા. જેમ રૂપિયા વધ્યા છે તેમ તમારે ત્યાં ધર્મ નથી વધ્યો, જેમ રૂપિયા વધ્યા છે તેમ તમારે ત્યાં દેખાડો વધ્યો છે. આ શાદી કે અંદર જબ એક થાલી રખતે હૈ ભોજન કી, કિતને રૂપિયે કી હોય? 1500. ભાઈ ટીપ નથી કરવાની. હાઈએસ્ટ કિતના? 2000. ઓકે, અબ મેં પૂછતા હું, 2000 કી થાલી ખાને વાલા કોઈ હૈ? એસા કોઈ માઈ કા લાલ હૈ? જ્યાદા સે જ્યાદા કિતના ખાયેગા? 200 કા. બરાબર. હા, આપ અભી સંગ મેં આયે હો, ભૂખે હો, ઇસલિયે આપકો યદિ આમંત્રણ આ ગયા, 200-300 કા ઝાપડ જાયેગા. બાકીનું ક્યાં જાય? બાકીનું ક્યાં જાય? ગટરમાં, ગટરમાં. હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું હતું, બેંગ્લોરની 75 હોટલમાં સર્વે કરવામાં આવ્યો, સાંજ પડે કેટલું વેસ્ટેજ થાય, અને એમાં જે સર્વે કરવામાં આવ્યો, બેંગ્લોરની ટોટલ હોટલમાં જેટલું વેસ્ટેજ જાય છે એમાંથી 25 લાખ ગરીબો જમી શકે એટલું રોજ બેંગ્લોરની હોટલમાંથી વેસ્ટેજ જાય છે. બેંગ્લોર વાળા અહીંયા બેઠે. અને પછી આગળ એમાં લખ્યું હતું, આખા ઇન્ડિયાની તમામ હોટલનો જો સર્વે કરવામાં આવે ને, આ દેશમાં રોજ સાંજે 25 કરોડ લોકો ભૂખ્યા સુઈ જાય છે, પણ આ બધું જ જો એમને પહોંચાડવામાં આવે ને, આ દેશમાં એક પણ જણ ભૂખ્યો સુઈ ન શકે. જૈનો મેં એસે ભી લડકે હૈ જીસકે પાસ જૈસે મેસેજ આતે કે યહાં પર ઇતના બડા હૈ સ્વામી વાત્સલ્ય મેં, તુરંત હમારે લડકે પહોંચ જાતે હૈ અનાથાશ્રમ મેં ઓર સબ ખિલા દેતે હૈ. આપ યદિ ધ્યાન ન રખો તો યે રસોઈયા મહારાજ કહાં ડાલતે હોંગે? ગટર મેં, ગટર મેં. જેમ રૂપિયો વધ્યો તેમ ધર્મ નથી વધ્યો, જેમ રૂપિયો વધ્યો તેમ પુણ્ય નથી વધ્યું, જેમ રૂપિયો વધ્યો દેખાડો વધ્યો અને પાપ વધ્યું છે. અને તમને બીજી વાત કહી દઉં, તમારા દીકરાઓના મેરેજની અંદર તમે જો નક્કી જ કર્યું હોય કે મારે 2000 કે 1500 ની થાળી જમાડવી છે, તો સાંભળી લો, એ જે લોકોને તમે ખવડાવો છો ને, બહાર નીકળીને, મંડપની બહાર નીકળીને, પાર્ટી પ્લોટની બહાર નીકળીને, હોટલમાં બહાર નીકળીને, તમારા માટે જ ઘસાતું બોલતા હોય છે. ખૂબ પિયા વધ્યા, જગો દેખાડો કરે રહ્યો, સાલા ખાયાનું ખોદે રહ્યા. નહીં હસકે નહીં નિકાલો. બહુ સિરિયસલી કહું છું કે આ સંઘમાંથી તમે આટલા પણ મારા સંસ્કાર જો લઈને જશો ને, તોય હું માનીશ કે દાદાનો પ્રભાવ નહીં, તમે દાદાનો સ્વભાવ લઈને ગયા. આ સ્વભાવ
ताली मत बजाओ, कुछ खड़े होकर के अभिग्रह लो तो मैं ताली बजाऊ। खड़े होकर बोलो, मेरी बेटी के लग्न के अंदर, मेरी बेटी के ब्याह के अंदर, मेरी बेटी की शादी के अंदर मैं 200 से ज्यादा की थाली नहीं खिलाऊंगा। दुनिया को जो बोलना है, दुनिया डबल ढोलकी है, 2000 की खिलाओगे तो भी बोलेंगे। और यह सुनकर के आपको लगेगा नहीं नहीं अब दूसरी बेटी की जब शादी हो तब 2000 की नहीं बनानी, बस 80 रुपये की बनाएंगे। क्या बूंदी का लाडू, सेव जो स्वामी वत्सल्य में होता है ना, मूंग चावल दाल पूरी हो गया, पापड़ पूरा 80 रुपये में हो जाता है ना, आराम से हो जाता।